નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આયોજનની પ્રક્રિયા જે મોસ્ટ ક્વેશ્ચન છે તે શીખીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રક્રિયા નામ આવે ત્યારે તમારે સમજી જ લેવાનું કે આ પોઈન્ટ જે છે એટલે કે જે આ મુદ્દાઓ છે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાના રહેશે એટલે કે પહેલો સ્ટેપ છે હેતુ નિધારણ તો બીજો સ્ટેપ પણ આયોજનના આધાર સ્પષ્ટ કરવા એ જ લખાવવો જોઈએ કેમકે આ શું છે એક પ્રોસેસ છે અને પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જ થાય તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે પાંચ માર્ક્સમાં પૂછી શકાય તેવો ક્વેશ્ચન છે એટલા માટે મેં આજે બુક્સમાંથી કરાવું છું કેમકે જો આમાંથી એકાદ લેટી ચૂકી જવાય તો તમને ખ્યાલ નહીં પણ આવે એના કારણે આજે બુક્સમાંથી આ ક્વેશ્ચન કરાવીશ તો તમે પણ તમારી બુક ઓપન કરી લો અને આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે એટલે કે બુદ્ધિ વાળી પ્રક્રિયા છે એના માટે આપણી પાસે બુદ્ધિ હોવી જરૂરી છે ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે જેમાં સંચાલન રંગ પૂરે છે મિત્રો અન્ડરલાઈન કરી દેજો આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે તો એક બૌદ્ધિક પ્રક્રિયા છે અને ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો ને કોણ રંગ પૂરે છે સંચાલન ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટે માટેની પ્રક્રિયાને નીચે મુજબ અમલમાં મૂકવામાં આવે છે એટલે કે આયોજન ભવિષ્ય અનિશ્ચિત હોવાથી આયોજનને જો તમારે પાર પાડવું હોય સફળ બનાવવું હોય તો એમાં તબક્કાવારની પ્રક્રિયા અપનાવવામાં આવે એટલે કે અમલમાં મૂકવામાં આવે તો એનો પહેલો પોઈન્ટ છે હેતુ નિર્ધારણ એટલે કે હેતુ નક્કી કરવો ઓકે તો એનો પ્રથમ તબક્કો છે હેતુ નક્કી કરવું માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે જો વિદ્યાર્થી મિત્રો હવે આમાં થોડુંક બુક્સમાં લખતા રહેજો કે હવે તમારે કયો હેતુ નક્કી કરવાનો છે તો માની લો કે કંપની છે ચાલુ કંપની છે તો ચાલુ કંપનીના કયા કયા હેતુ હોઈ શકે એક તો પહેલો હેતુ છે લખો તમે નફામાં વધારો કરવો બીજો હેતુ છે વેચાણમાં વધારો કરવો ત્રીજો હેતુ છે કર્મચારીઓને સંતોષ પૂરો પાડવો કા ચોથો હેતુ છે બજારમાં છવાય જવ એટલે કે વિદ્યાર્થી મિત્રો કંપની જ્યારે ચાલુ હોય ત્યારે એ લોકોને એવો ધ્યેય નક્કી કરે કે નફો ઓછો થતો છે તો મારે નફો વધારવો છે તે એક હેતુ છે કે પછી તમારે વેચાણ ઓછું થઈ ગયું છે તે વેચાણ વધારવું છે તે હેતુ છે કે પછી કર્મચારીઓ સારી રીતે કામ નથી કરતા અને એ લોકોને વધારે પૈસા આપીને એ લોકોનો કાર્ય સંતોષ વધારવો છે કે પછી તમારી જ પ્રોડક્ટ બજારમાં ચાલે એવું કોઈ ધ્યેય છે કે હેતુ છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે પ્લાનિંગ શેના માટે કરવું છે તે હેતુ નક્કી કરવા પડે હવે તમે ટ્વેલ્થમાં આવ્યા છો એટલે તમારો પણ કોઈક હેતુ હશે કે મારે આટલા ટકા લાવવા છે એના માટે આ પ્લાનિંગ કરવાનું છે કે પહેલાં તો હું સવારે આટલા વાગ્યે ઉઠીશ પછી તમારે જે કંઈ કામ કરીને જેટલા કલાક વાંચવું હોય એ શું છે હેતુ નિર્ધારણ અને હેતુઓ કેવા હોવા જોઈએ અન્ડરલાઇન કરી દેજો હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ એના માટે મેં આગળ પણ ઉદાહરણ આપેલું તમને કે પછી તમે છેક જ એમ જે હેતુ નિશ્ચિત થતો હોય એવા હેતુ સિલેક્ટ કરો તો તે ઉપયોગમાં આવી શકે નહીં એટલે કે વાસ્તવિક હોવા જોઈએ તમે અત્યારે એવું વિચારો કે કોરોનામાં કીધું ને કે ફરવા જવું છે દમણ જવું છે તો તમારે કયા કપડાં પહેરવા કયો નાસ્તો લઈ જવો તે શું છે કાલ્પનિક છે વાસ્તવિક નથી કે તમે જઈ શકવાના હોય જ નહીં તો આ જે આયોજનની પ્રક્રિયા છે તે તમારી નિષ્ફળ નીવડે એટલે સક્સેસ નહીં જાય પછી કીધું ને કોમર્સમાં સાતસોમાંથી સાતસો માર્ક લાવવા એ પણ કેવું છે વાસ્તવિક તો છે જ પણ એ કામ કરી શકાય એવા એટલે કેવા હેતુ હોવો જોઈએ કે વાસ્તવિક હોય અને તમે કરી શકો એવા હોવા જોઈએ બરાબર હવે ખોટું નહીં લગાડતા કે સાતસોમાંથી સાતસો માર્ક્સ નહીં જ આવે હા આવે પણ આ તો કેવું કે જે ટોપના વિદ્યાર્થી છે તે લોકોએ અત્યાર સુધી કેટલા લાવી શકાય તે ગોલ તમે નક્કી કરી શકો ઓકે હવે સેકન્ડ પોઈન્ટ છે આયોજનના અધા સ્પષ્ટ કરવા એટલે તમારે જો આયોજનને પાર પાડવું હોય તો તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે આ આધારો એટલે શું આધાર એટલે શું તો આપણે જે અનુમાન કરીએ અને પૂર્વધારણા કરીએ ને આયોજનમાં આયોજનની જે વ્યાખ્યા છે ને કે આયોજન એટલે શું તો આયોજન એટલે શું હવે વ્યાખ્યા યાદ રહી રહી ગઈ હશે ને કે વર્તમાનમાં ભવિષ્ય માટેની પૂર્વધારણા કરવી એટલે આયોજન એટલે કે આપણે અનુમાન લગાવવાનું છે કે વેચાણ કઈ રીતે વધારી શકે તેના માટે આટલા 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 અનુમાન હોય કે વેચાણ સાના કારણે નથી વધતું તો એનું શું કારણ હોઈ શકે તો આ બાબતો કરીશું તો વેચાણ વધશે બરાબર એકમને અસર કરતાં આંતરિક અહીંયા બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે આંતરિક એટલે શું પહેલાં તો આપણે એકમને અસર કરતાં આંતરિક પરિબળો જોઈ લઈએ જેમ કે કર્મચારીઓ જે છે તે આંતરિક પરિબળમાં આવે તો કર્મચારીની જ કોઈ પણ વાત હોય તે ધંધાને અસર કરે બરાબર હડતાલ કરે કર્મચારીઓનો કર્મચારી કાર્યક્ષમતાથી કામ નહીં કરતા હોય બાહ્ય પરિબળો એટલે શું સરકારના નીતિ નિયમો હોય પછી કુદરતી આફતો હોય આ બધા જે પોઈન્ટ્સ છે તે પૂર્વધારણામાં યાદ રાખવાના અને જો આ આધારો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી એટલે તમે અનુમાન જ ખોટું લગાવો પૂર્વધારણા જ ખોટી પાડો તો પછી તમારું આયોજન ક્યાંથી સફળ થવાનું બરાબર તો આયોજનના પહેલાં તો તમારે હેતુ નક્કી કરવો એના માટે મેં ચાર પોઈન્ટ્સ લખાવીએ છે કે તમારે કયો હેતુ નક્કી કરવાનો છે હવે આયોજનના આધાર સ્પષ્ટ કરવા એટલે કે આપણે એના માટે અનુમાનો લગાવવાના પૂર્વધારણાઓ કરવાની હવે ત્રીજો પોઈન્ટ છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું હવે જે આધારો સ્પષ્ટ કર્યા છે તો એના માટે આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે હવે તમે વિચારો કે વેચાણ કેમ ઓછું થાય છે બરાબર વેચાણ વધારવાનો તમે હેતુ નક્કી કરેલો છે તો વેચાણ કેમ ઓછું થાય છે તો એના માટે તમે શું કરો તમને વર્ષના અંતે પ્રોજેક્ટ બનાવવાનું આવે બરાબર તો તેમાં શું કરે તમે કોઈ વાલીને કે કોઈ કુટુંબને પ્રત્યક્ષ જઈને બાળકોને સ્ટેટ ભણવામાં રસ છે કે નથી એ બધી શું કરે તમે માહિતી એકત્રિત કરે પછી એનું અર્થઘટન કરે પછી વિશ્લેષણ વિશ્લેષણ કરે પછી અર્થઘટન કરે કે આ આ કારણસર એ લોકોને સ્ટેટ ભણવાનું ગમતું નથી કે આ કારણસર આપણા ભારત દેશમાં ગરીબી વધે છે કે બેરોજગારી વધે છે તો આ બધી જે માહિતી છે તેના કારણે તે આપણે શું કરવાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે પછી તેનું વર્ગીકરણ કરે આના માટે એક ઉદાહરણ લેવા તમને કીધું ને કે વેચાણ વધારવું તો વેચાણ કેમ કેવી રીતે વધારવું બરાબર તો ગ્રાહકોને આપણી પ્રોડક્ટ ગમતી નથી કે પછી પ્રોડક્ટમાં નવો કોઈ સુધારો લાવવાનો છે કે પછી શું કરીએ તો આપણી પ્રોડક્ટ વધે વોશિંગ મશીનમાં તમને જોયું હશે કે પહેલાં કપડાં ધોવામાં આવતા હતા પછી વોશિંગ મશીનમાં જે કપડાં છે તે સુકાઈ જાય એવું મશીન શોધવામાં આવ્યું બરાબર તો કઈ કયો અંદર એડ કરીએ સુધારો કે પછી કઈ નવી પ્રોડક્ટ આપણે કાઢીએ તો આપણે બજાર નફામાં વધારો કરી શકીએ વેચાણમાં વધારો કરી શકીએ તો એના માટે બધી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવાની ને તેનું વર્ગીકરણ કરવાનું અને તેનું વિશ્લેષણ કરવાનું ને અર્થઘટન કરવાનું કે આપણે આમ કરીશું તો વેચાણ વધશે બરાબર જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ મળે પૂર્વાનુમાન એટલે શું કીધું ને કે આમ કરીશું તો આમ થશે હવે તમે ફ્રીઝમાં તમારે નવી ટેકનિક અપનાવી છે બરાબર ફ્રીઝ તમે વેચતા છો તો ફ્રીઝમાં શું કરીશું તો વેચાણ વધશે ઘણીવાર મિત્રો અત્યારે ઉનાળો છે તો ફ્રીઝમાંથી આપણને પાણી લેવાનું વારંવાર ફ્રીઝ ખોલ બંધ કરવાનું નહીં ગમતું હોય તો તમે કંપનીવાળા એવું વિચારે કે ચાલો ને ફ્રીઝમાં એક બાર નળ લગાવે ઠંડુ પાણી બહાર બટન દબાવે એટલે આવી જાય જેના કારણે ફ્રીજનું વેચાણ વધે તો આ જે પૂર્વાનુમાન છે તે ભવિ સાચું કરીશું કે તેના આધારણાધારે એટલે માહિતી મેળવીને વર્ગીકરણ કરીને જો અર્ધઘટન કરીને જો પૂર્વાનુમાન લગાવીશું તો ભવિષ્યમાં આયોજનના સચળ પરિણામ મળશે તો પહેલો પોઈન્ટ કયો છે કે હેતુ નિર્ધારણ કરવું પછી બીજો પોઈન્ટ કયો છે કે આયોજનના આધાર સ્પષ્ટ કરવા વાસ્તવિકને વ્યવહારુ હોવા જોઈએ બરાબર માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું એટલે બજારમાંથી માહિતી મેળવવાની કે વેચાણ વધારવું છે તો કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય હવે ચોથું છે વૈકલ્પિક યોજના તૈયાર કરી કરવી જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરે અર્થઘટન કરે ત્યારબાદ શું કરવું વૈકલ્પિક યોજના કે જો આ યોજના નહીં કામ આવશે તો બીજી આપણે શું કહીએ ગૌણ યોજના બનાવીએ તેને શું કહેવાય વૈકલ્પિક યોજના સોરી ગૌણ યોજના તો નહીં કહેવાય પણ એના અથવામાં એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે વેચાણ વધારવા માટેના પણ અનેક વિકલ્પો હોય તમને કીધું તેમ કે પ્રોડક્ટમાં કંઈ ખામી લાગે એના કારણે વેચાણ નથી વધતું કે શું તો વિકલ્પ અનેક વિકલ્પો કયા હોય કે તમારે જો વેચાણ જ વધારવું હોય તો તમે એક પર એક વસ્તુ ફ્રી આપો બરાબર ક્યાં તો પછી તમે શું કરો કે વસ્તુની કિંમત ઘટાડી દો તો વેચાણ વધારો થઈ શકે બીજો વિકલ્પ આ ઓકે ત્રીજો વિકલ્પ કયો કે તમે સેલ્સમેનને મોકલાવો ઘરે ઘરે અને વ્યક્તિને કન્વિન્સ કરો વસ્તુ લેવા માટે તો પણ વેચાણ વધારી શકાય બરાબર તો પછી એ વસ્તુ સાથે કોઈ વસ્તુ બીજી ગિફ્ટ કરો તો પણ વસ્તુ વધારે વેચી શકાય જેમ કે સંતોષ સાબુ પર ચમચી ફ્રી આવે ચાના પર ડબ્બા આવે કપ આવે કોફી પર કોપ આવે બરાબર તો આ બધી વૈકલ્પિક વિકલ્પો છે તો આપણે શું કરવા આ તમામ વિકલ્પોની યાદી તબક્કાવા તૈયાર કરવાની તો આમાં એક ઉદાહરણ આપેલું છે કે તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું આ શાના માટે છે જો તમારે નફો વધારે કમાવો હોય તો કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરે ઉત્પાદન કરવું મોંઘું પડતું હોય તો તમે તૈયાર વસ્તુ લાવીને વેચો જેના કારણે તમને ફાયદો થતો હોય એ રીતે બરાબર તો વૈકલ્પિક યોજના તૈયાર કરવી ઓકે પહેલો પોઈન્ટ હેતુ નિર્ધારણ બીજો પોઈન્ટ આયોજન આધાર સ્પષ્ટ કરવા ત્રીજો પોઈન્ટ માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું ચોથો પોઈન્ટ છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી પાંચમો પોઈન્ટ છે વિકલ્પોની વિચારણા કરવી હવે વૈકલ્પિક યોજનાની યાદી તો આપણે તૈયાર કરી ને એના બધા જ વિકલ્પો પર ધ્યાન વિચારણા કરવામાં આવે જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચાર એટલે વિકલ્પ અને એકમને અસર કરતાં પરિબળો એકબીજા સાથે જોડાયેલા હોય બરાબર તો આપણે એનો પણ વિચાર કરવાનો એકમને કયા કયા પરિબળો અસર કરતા છે આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે એટલે વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એકમને અસર કરતા પરિબળો એમ કે તમે વેચાણ વધારવાનું જે વિકલ્પ ચૂઝ કર્યો છે તો એના માટે તમે કયો વિકલ્પ કે સેલ્સમેન દ્વારા વેચાણ વધારવાનો તો સેલ્સમેન કેવો હોય કે જો સેલ્સમેન વાંચા વાંચાડ હોય એટલે કે વધારે બોલનારો હોય અને લોકોને લોકોના પર પ્રભાવ પાડે એવો હોય તો વેચાણ તમારું વધી શકે બરાબર પણ સેલ્સમેન કેવો હોય કે લોકો પર પ્રભાવ ન પાડી શકતો હોય ને ખાલી વેચવા પૂરતું વેચાણ કરતો હોય તો પછી શું થાય કે વેચાણ જે વધવું જોઈએ તે નહીં વધે એટલે દરેક વિકલ્પની આપણે યાદી વિચારણા કરવી જોઈએ અને એના માટે શેનો ઉપયોગ કરવો અન્ડરલાઈન કરી દેજો વિચારણા કરતી વખતે ગાણિતિક તથા આંકડા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આ માટે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન એક માર્કમાં પૂછી શકાય તેવો ઓવાનું નું ફૂલ ફોર્મ આપો કાર્યાત્મક સંશોધન એટલે કે ઓપરેશન રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરવામાં આવે છે મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન એક માર્ક્સમાં પૂછી શકાય તેવું કે ઓઆરનું ફૂલ ફોર્મ આપો એટલે કે જ્યારે વિકલ્પોની વિચારણા કરવાની હોય તો ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરે છે તમને એવું કહેવામાં આવે કે એક આદર્શ યોજના કઈ રીતે તૈયાર થાય તો ઓઆર એટલે કે ઓપરેશન રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવે છે હવે છઠ્ઠો પોઈન્ટ છે ચોક્કસ યોજના સ્વીકારવી તમે જો ઘણા બધા વિકલ્પો જોયા તેના અંગે વિચારણા પર અભ્યાસ કર્યો ચકાસણી કરી તેમાંથી એક ચોક્કસ યોજના સ્વીકારી લેવાની બરાબર એટલે તમે જે વિકલ્પો વિચાર્યા છે યોજના તૈયાર કરી છે તેમાંથી ચોક્કસ યોજનાને સ્વીકારી લેવાની તેમાં આગળ ઉદાહરણ જોયું કે તમને બહારથી તૈયાર વસ્તુ ખરીદીને વેચવાની હોય તો તમને વધારે નફો મળે તો તમારે એ વધારે એ જ યોજના સ્વીકારી લેવાની અને ઉત્પાદન કરવાથી વધારે નફો મળતો હોય તો ઉત્પાદન કરવા ઉત્પાદન કરી લેવાનું એટલે ચોક્કસ યોજના તો તમારે સ્વીકારવા જ પડશે હવે સાતમો પોઈન્ટ છે ગૌણ યોજનાનું ઘડતર કરવામાં આ ઘડતર અને ચકાસણી હવે વૈકલ્પ યોજના થઈ ગઈ એટલે એકના બદલે બીજી અને ગૌણ યોજના એટલે શું અન્ડરલાઇન કરી લે તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય તેવો મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય યોજના યોજના એટલે એટલે ગૌણ મૂળ યોજનાને સહાયરૂપ થાય તેવી યોજના બરાબર એટલે શું કે ગૌણ યોજના તેવી તેના અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે છે એટલે કે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અને વિકલ્પો વિચારવામાં આવે છે તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે આપણે શોર્ટમાં એટલું યાદ રાખીશું કે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તેવી તેવા વિકલ્પો વિચારવામાં આવે એટલે ગૌણ યોજના આ પ્રકલ્પોને એવું બધું એટલે એટલે કેવા કે પરિકલ્પનાને અથવા વિકલ્પો એના કરતાં આપણે એટલું યાદ રાખવાનું કે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે એટલે ગૌણ યોજના ઓકે શોર્ટ ક્વેશ્ચન તરીકે એક સ્માર્કમાં પૂછી શકે તેવો ક્વેશ્ચન દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે તેને ગૌણ યોજના કહી શકાય ઉદાહરણ જો હવે આપણે કાર બનાવવાનું છે બરાબર તો જે કંપનીના ટાયર છે તે બહારથી બનાવવા સસ્તા પડતા હોય તો એક કામ કરવાનું આપણે બહારથી ખરીદી લેવાના બનાવવાનું નહીં તો આ શું છે કે ગૌણ યોજના છે એટલે મદદરૂપ થાય તમે કાનનું ઉત્પાદન કરો છો એ તમારો શું છે કે મુખ્ય યોજના છે બરાબર એટલે કે તમારી મેઇન મૂળ યોજના છે અને એને અનુરૂપ અને સહાયરૂપ યોજના કઈ છે કે તમે ટાયર બહારથી ખરીદી લેવ એટલે એ શું છે ગૌણ યોજના છે તો આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને અનુરૂપ યોજનાને કોઈ અવરોધ નડે નહીં એટલે જો તમારે સફળતા જો મેળવવી હોય તો આવી જ રીતે ભવિષ્યમાં બીજી મૂળ યોજના મૂળ યોજનાની સાથે ગૌણ યોજના ઘડે તો તમને કોઈ અવરોધ નડે નહીં હવે એના માટે એવી જ રીતે જો આપણે સાયકલ કે બાઇક બનાવવાનું હોય અને બાઈક તમે આખું ઉત્પાદન કરો પણ એના સ્પેર પાર્ટ આપણે બહારથી ખરીદી લઈએ તો એ શું થયું ગૌણ યોજના થઈ હવે છે યોજનાનું મૂલ્યાંકન એટલે આપણો લાસ્ટ પોઈન્ટ છે યોજનાનું મૂલ્યાંકન કોણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે કોણ યોજનાનું બી ઘડતર થઈ જાય પછીની ચકાસણી કરે અને સમગ્ર યોજનાનું ઘડતર કરવામાં આવે છે એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે એટલે જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે જેથી શું થાય કે સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય પણ લઈ શકાય આયોજન એક કેવી પ્રક્રિયા છે સતત ચાલતી અંડરલાઈન કરી લેજો એમસીક્યુમાં પૂછી શકાય આયોજન એક કેવી પ્રક્રિયા છે તો સતત ચાલતી પ્રક્રિયા છે હવે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય પૂછાય અને પૂછાય જ છે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે કામ આવે કે ક્યારે અપનાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે અપનાવવો પડે છે ત્યારે દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે મેં તમને કીધું તેમ કોણ યોજના કોને કહેવાય તો મુખ્ય કે મૂળ યોજનાને અનુરૂપ અથવા યોજનાને સહાયરૂપ બને એવા વિકલ્પો વિચારવામાં આવે તેને કોણ યોજના કહેવાય એક શોર્ટ ક્વેશ્ચન થયો અને મિત્રો આ બી શોર્ટ ક્વેશ્ચન તરીકે જ પૂછાય છે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખી જ લેજો આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય જ છે ટેસ્ટમાં પણ એક્ઝામમાં પણ પૂછાય જ છે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે આપણને ખબર ને આપણે દાદર ઉતરીએ ને સ્ટેપ બાય સ્ટેપ ઉતરી હે ને એક પગથિયું બીજું પગથિયું બીજું પગથિયું ચૂકી જવાય તો ધૂડુમ દેખીને નીચે હને ને એટલે જ્યારે આપણે કોઈ નવા દાદા ચડતા હોય ત્યારે શું કરીએ એક પગથિયું જોઈએ અને આગળ વધીએ એક પગથિયું ચડીએ અને આગળ વધીએ હે ને તો જ્યારે આપણે તબક્કાવાર ચડવાનું હોય ને તબક્કાવાર આગળ વધવાનું હોય ને ત્યારે કયો સિદ્ધાંત અપનાવાય જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવાય ચાલો વિદ્યાર્થી મિત્રો જો મોસ્ટ એમપી ક્વેશ્ચન છે તમને નહીં સમજ પડે તો નિઃશંકોચ મને પૂછી લેજો અને મને કોલ કરીને જણાવશો તમે જે કંઈ નહીં આવડે તે અને આ ક્વેશ્ચન તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે ઓકે ટેક કે